મહત્વના સમાચાર છે કોલકાતાની ઘટનાના પડઘા ગુજરાતમાં પણ પડ્યા છે રાજ્યની મોટી મેડિકલ કોલેજના તબીબો હડતાલ પર ઉતર્યા છે રેસિડન્ટ તબીબો અને જુનિયર તબીબોએ હડતાળ પાડી છે આ તબીબો પોતાની સુરક્ષા સહિતના મુદ્દે હડતાળ કરી રહ્યા છે પરંતુ તેમની આ હડતાળથી દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે મોટા શહેરોની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ હેરાન થઈ રહ્યા છે તબીબો ઇમરજન્સી સિવાયની સેવાથી દૂર રહેતા દર્દીઓની લાંબી લાઈનો લાગી છે સારવાર લેવા આવનારા દર્દીઓને કલાકો સુધી રાહ જોવાનું અથવા તો વિલે મોઢે પરત ફરવાનો વારો આવ્યો છે ત્યારે આ દર્દીઓ પૂછી રહ્યા છે કે તબીબો તેમની માંગ સાથે વિરોધ કરે તેનો વાંધો નથી પરંતુ આ રીતે હડતાળ પર ઉતરી દર્દીઓના દર્દમાં વધારો શા માટે કરે છે કોલકત્તા દુષ્કર્મ કેસના પડઘા ગુજરાતમાં પડ્યા રાજકોટમાં સિવિલ હોસ્પિટલના તબીબો હડતાલ પર ઉતર્યા છે સિનિયર રેસિડેન્ટ તબીબો રેસિડેન્ટ તબીબો સહિતના મેડિકલ સ્ટાફના લોકો હડતાલ પર ઉતર્યા માત્ર ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે બાકી ઓપીડી પણ બંધ રહેશે અને તમામ ડોક્ટરોની હડતાલ છે સેવ ધ સેવિયર્સ તેવું બેનરો સાથે ડોક્ટરો હડતાલ કરી રહ્યા છે પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ સાથે બનેલી ઘટનાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે આજે રાજ્યભરના તબીબો છે તે હડતાલ પર છે આપને હું રાજકોટની મેડિકલ કોલેજના દ્રશ્યો બતાવવા માંગીશ કે જ્યાં પણ તમામ તબીબો છે આ આજે હડતાલ પર છે ને આજે દુઃખદ ઘટના બની છે તેનો સખ્ત શબ્દોમાં વિરોધ છે તે કરી રહ્યા છે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં જે ઓપીડી અને જે તમામ સુવિધા છે માત્ર ઇમરજન્સી સેવા છે આ તે ચાલુ છે મારી સાથે અહીં આજે તબીબો છે આપણે તેની સાથે વાત કરીશું કે શું તેમનો વિરોધ છે ને શું તેની માંગ છે શું કે શોબ આજે કેટલા ડૉક્ટરો હડતાલ પર છે અને શું તમારી માંગ છે આજે અમો રેસિડેન્ટ ડોક્ટર તમાર ફર્સ્ટ યર સેકન્ડ યર થર્ડ યર તેમજ સિનિયર રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટરો તમામ આજે હડતાલ ઉપર છે વાત એવી છે કે તારીખ નવ ઓગસ્ટના રોજ કોલકાતા ખાતે આરજીકર મેડિકલ કોલેજમાં એક સેકન્ડ યરમાં અભ્યાસ કરતી મહિલા તબીબ સાથે હત્યા કરી અને દુષ્કર્મ ગુજારવાની એક દુઃખદ ઘટના બનેલી હતી ત્યારબાદ તેના અત્યાર સુધી તેના પરિવાર કે એ પીડિતાને હજુ સુધી કોઈ ન્યાય મળેલ નથી તેના માટે થઈ અને ત્યાંના જે રેસિડન્ટ ડોક્ટરો હતા તે શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન અને હડતાલ કરી રહ્યા હતા જે એક યોગ્ય વસ્તુ છે પણ છતાં ચૌદ તારીખે રાતના મોટી સંખ્યામાં બહુ બહોળી સંખ્યામાં એક ટોળું જઈ એ લોકો સાથે મારામારી કરે છે તેમજ કોલેજ હોસ્ટેલો અને હોસ્પિટલ ખાતે તોડફોડ કરે છે અને આ ઘટના સાથે સંકળાયેલા જેટલા પણ પુરાવા હતા તે નાશ કરવા માટેના તમામ પ્રયત્નો એ લોકો દ્વારા કરવામાં આવે છે શું આ ઘટના કેટલી હદે યોગ્ય છે આ ઘટના એક જ શરમજનક અને અમાનવીય છે આ એક ફક્ત કલકત્તા નહીં પણ આખા દેશ આખી માનવજાત માટે કલંકરૂપ ને અલાર્મિંગ વસ્તુ છે આ ઘટના પછી ડોક્ટરો સહિત પણ બધા જે મીડિયા માધ્યમ દ્વારા આમ જનતા જોવે છે એમને પણ હું અપીલ કરીશ કે એ લોકો પણ જાગે આ પીડિતાને ન્યાય અપાવવા માટે તમામ પ્રયત્નો એ લોકો દ્વારા યથાશક્તિ પ્રમાણે થાય એ કરવામાં આવે બીજું વધુમાં જણાવું કે અમારી માંગ એટલી છે કે જે આ પીડિતા અને એના પરિવાર છે એને પૂરેપૂરો ન્યાય મળે કોઈ પણ ઢીલી નીતિ વગર નિષ્પક્ષ આ મામલાની તપાસ થાય એ તપાસ થયા પછી જે કોઈ પણ વ્યક્તિ આ સાથે સંકળાયેલ હોય તેને પૂરેપૂરી કડકમાં કડક સજા મળે અને સરકાર દ્વારા એક એવો દાખલો બેસાડવામાં આવે કે આવી ઘટના ભારતભરમાં ક્યારેય ભવિષ્યમાં ન થાય બીજું કે ડોક્ટરો સાથે મારામારીનો કિસ્સો છે આ પહેલો કિસ્સો નથી આવા અવારનવાર વર્ષોથી આ ભૂતકાળથી આ વસ્તુ ચાલી આવે છે પણ ક્યાં સુધી આ વસ્તુ ચાલશે આજે અહીંયા કઈ રીતે વિરોધ કરવામાં આવી રહ્યો છે આજે અમારા દ્વારા જે ઓપીડી ઓટી અને જે વોર્ડની સેવાઓ છે તે બંધ કરવામાં આવેલ છે પણ દર્દી ગંભીર દર્દીઓ કોઈ પણ પરેશાન ન થાય એ લોકોમાં હાલાકી ન થાય એ માટે ઇમરજન્સી સેવાઓ છે તે રાબેતા મુજબ ટ્વેન્ટી ફોર બાય સેવન અમારા દ્વારા ચાલુ જ છે ફક્ત ઓપીડી ઇલેક્ટિવ ઓટી અને વોર્ડની સેવાઓ જ બંધ કરેલ છે પણ એટલે ઇમરજન્સી સેવાઓ છે તે ચાલી છે મહિલા તબીબ આપણી સાથે જે શું કહેશો આપ આ જે ઘટના બની છે કેટલી દુઃખદ ઘટના છે ને આમાં શું કાર્યવાહી થવી જોઈએ अभी फ्रैंक ये डॉक्टर का ही नहीं है ये हर एक लड़की जो इंडिपेंडेंस तो हमको आ गया लेकिन हम जा सकते हैं अकेले तो अकेले छोड़ना तो डॉक्टर थर्टी सिक्स आवर्स ड्यूटी के बाद वो खुद के जो खुद के डिपार्टमेंट के अंडर सेफ नहीं रह सकते तो उसका हम क्या ही बोल सकते अभी तो आ, ये अभी सिर्फ एक डॉक्टर की अब डॉक्टर का ही हम बोल रहे हैं लेकिन कोई हमारे सपोर्ट में आ ही नहीं रहे बाहर ये तो हर एक लड़की का है जो उस उस इंसिडेंट के बाद कितना इंसिडेंट्स और आया था बाहर

એના સમયસર આ એ છોકરીના જે ગુનાગર ગુનેગારને પકડી લેવામાં આવે છોકરીના પરિવારને સાંત્વના કમ્પેન્સેશન એ બધું પણ એટલે તમામ જે પીડિત પરિવાર છે તેમને પણ ન્યાય મળે અને જે જવાબદારો છે તેની સામે કડક કાર્યવાહી થાય તેવી માંગ છે તે કરવામાં આવી છે તમામ જે તબીબો છે તે કાળા કપડાં પહેરી અને આ જે વિરોધ છે તે કરી રહ્યા છે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે સખત અને કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરવામાં આવી છે

તમામ જે મહિલા તબીબો છે તબીબો છે તે તમામ જે કહી રહ્યા છે કે એક મહિલાની સુરક્ષાનો સવાલ છે ને તેને લઈને યોગ્ય કાર્યવાહી છે તે થવી જોઈએ હોસ્પિટલ જેવી સેફ્ટીવાળી જગ્યામાં પણ જો મહિલા સાથે આ પ્રકારનું કૃત્ય થતું હોય તો ખૂબ જ શરમજનક વાત કહેવાય અને દરેક વર્કિંગ વુમન માટે માટેની સુરક્ષાનો આ એક મોટો સવાલ છે ને તેને લઈને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં અત્યારે જે વોર્ડની ટ્રીટમેન્ટ આ ઉપરાંત ઓપીડી ને ઓપરેશન છે સારવાર દર્દીઓ પરેશાન ન થાય તે માટે ઇમરજન્સી સેવાઓ છે તે તબીબો દ્વારા ચાલુ રાખવામાં આવી છે પરંતુ જ્યાં સુધી આ સમગ્ર મામલે યોગ્ય કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી હડતાળ કરવાની તબીબો દ્વારા જાહેરાત કરવામાં આવી છે કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ ટીવી નાઇન